प्रणाम माधव विद्या संकुल ऑनलाइन टीचिंग में आपनु हार्दिक स्वागत करूँ छू। मारा वाला बाळको आज आपणे रस्ववाळो कक्को स्वाध्याय पोथीमो शीखीशू। क वत्ता उ बराबर कु, रस्ववाळो कक्को एटले नानी उ। આવી નાની ઉ સાતડા જેવું આપણે નિશાન કરીશું, એને વંચાશે ક વત્તા ઉ બરાબર કુ। ખ વત્તા ઉ બરાબર ખુ। હવે કક્કાની નીચે આપણે આવું સાતડા જેવું નિશાન કરીશું, એને રસ્વ કહીશું, બરોબર? જુઓ, રસ્વ એટલે નાની ઉ। સ્વાધ્યાય પોથીની અંદર આપણે લખે જઈશું અને એક લીટી છોડીને લખેવાનું અને બોલવાનું છે। કની રસ્વ, રસ્વનું નિશાન આપણે કણની નીચે સાતડા જેવું નિશાન કરીશું એને રસ્વ કહેવાશે, કુ। રસ્વ સાતડા જેવું નિશાન આપણે કરીશું એને બોલાશે કને રસ્વ કુ। ખને રસ્વ ખુ, નાના સાતળ સાત જેવું આપણે નિશાન કરીશું। ઘને રસ્વ ગુ, ઘને રસ્વ ગુ। છને રસ્વ છુ, છને રસ્વ છુ। જને રસ્વ જુ, જને રસ્વ જુ। ટને રસ્વ ટુ, ઠને રસ્વ ઠુ। ડની રસ્વ ડુ। ધની રસ્વ ડુ। અણની રસ્વ અણુ। ધની રસ્વ તુ। ધની રસ્વ થુ। ધની રસ્વ દુ। ધની રસ્વ દુ। નની રસ્વ નું, અને રસ્વ પુ। ફની રસ્વ ફુ, બની રસ્વ બુ, બની રસ્વ ભુ, મની રસ્વ મુ, યની રસ્વ યુ, રની રસ્વ રુ, લની રસ્વ લુ, વની રસ્વ વુ, શનિ રસ્વ શુ, શનિ રસ્વ શુ, શનિ રસ્વ શુ, હનિ રસ્વ હુ, અળનિ રસ્વ અળુ, ક્ષનિ રસ્વ ક્ષુ, જ્ઞનિ રસ્વ જ્ઞુ। જુઓ બાળકો, આપણે રસ્વવાળો કક્કો એકવાર લખ્યા અને બોલ્યા, હવે રસ્વ કણે રસ્વ તો બોલ્યા, પણ હવે આપણે એને તૈયાર કરવાનું છે કક્કો, આપણે યાદ કરવાનું છે વારંવાર, તો વારંવાર બોલીશું તો આપણને કક્કો બોલતો અને લખતો આવડશે। તો ફરી બોલીએ આપણે કક્કો, થોડા રાગથી બોલવાનું। કને રસ્વ કુ, ખને રસ્વ ખુ, ઘને રસ્વ ગુ, ઘને રસ્વ ગુ, ચને રસ્વ ચુ, છને રસ્વ છુ, જને રસ્વ જુ, જને રસ્વ જુ, તને રસ્વ ટુ, ઠને રસ્વ
છું ડની રસ્વ ઉડુ ઢની રસ્વ ઉડુ અણની રસ્વ અણુ અણને રસ્વ અણુ તને રસ્વ તું થને રસ્વ થું દને રસ્વ ઉદુ ધને રસ્વ ઉદુ નને રસ્વ ઉનું પને રસ્વ ઉપુ ફને રસ્વ ઉફુ બને રસ્વ ઉભુ બને રસ્વ ઉભુ મને રસ્વ ઉમુ યને રસ્વ ઉયુ રને રસ્વ ઉરુ લને રસ્વ ઉલુ બને રસ્વ ઉવુ શને રસ્વ ઉસુ શને રસ્વ ઉસુ શને રસ્વ ઉસુ હને રસ્વ ઉહુ અણને રસ્વ અણુ ક્ષને રસ્વ ઉક્ષુ જ્ઞને રસ્વ ઉજ્ઞુ આપણે કકાને બે વાર જુદા જુદા રાગથી આપણે બોલ્યા. હવે આપણે કેવી રીતે બોલીશું? કને રસ્વ એવું બોલવાનું નથી, આપણે સીધું બોલવાનું છે કુ. રસ્વ વાળો કક્કો છે, નાની ઉ છે, આપણે બોલાશે ઉ. કુ, ખુ, ગુ, ગુ, ચુ, છુ, જુ, જુ, ટુ, ઠુ, ડુ, ડુ, અણુ, તુ, થુ, દુ, દુ, નુ, પુ, ફુ, બુ, ભુ, મુ, યુ, રુ, લુ, વુ, સુ, શુ, સુ, હુ, અળુ, ક્ષુ અને જ્ઞુ. આપણે રસ્વવાળો કક્કો બોલી દીધા પછી આવી રીતે ડાયરેક્ટ બોલીશું તો આપણને શબ્દો વાંચવાની તકલીફ પડશે નહીં. શબ્દો વાંચતી વખત આવી રીતે જ કુ, ખુ એવી રીતે જ બોલીશું તો જ આપણને શબ્દો વાંચતા સરળ પડશે. તો બાળકો, આ કક્કો સ્વાધ્યાય પોથીની અંદર વાંચી, બોલી અને લખવાનો છે અને તમારે તૈયાર કરવાનો છે. હવે આપણે મળીશું આવતા વિડીયોમાં. પ્રણામ.